विद्यार्थी मित्रों केमिस्ट्री अंदर चैप्टर नंबर 4 में मारू स्वागत है। आज आप चैप्टर नंबर 4 की शुरुआत करवा जा रहे हैं। चैप्टर नु नाम है केमिकल बॉन्डिंग एंड मॉलिक्यूलर स्ट्रक्चर एटले कि रासायणिक बंधन अने आणवीय रचना। सौ प्रथम आप रासायणिक बंधन एटले शू तो कि रासायणिक बंधन एटले जे तत्वों एक बीजा साथ जोड़ायेला छे आकर्षण थी जो जोड़ायेला छे एने आपणे रासायणिक बंधन तरीके ओळखी शकीए अथवा स्पष्टपणे व्याख्या आपवी होय तो आ प्रमाणे आपी शकीए। जुदा जुदा रासायणिक स्पीसीसमां जे जुदा जुदा घटको अमुकनी अंदर अणु हशे अमुकनी अंदर परमाणु हशे अमुकमां आयन पण होई शके जे आकर्षण बळथी जोड़ायेला छे एवा आकर्षण बळने रासायणिक बंधन तरीके ओळखी शकाय। जेम के आपणी पृथ्वी छे ए सूर्यना बंधनमां छे। अहींया जुदा जुदा स्पष्ट व्याख्या प्रमाणे जुदा जुदा रासायणिक स्पीसीसमां जुदा जुदा घटको जे आकर्षण बळथी जोड़ायेला छे तेने रासायणिक बंधन तरीके ओळखी शकीए। હવે જુદા જુદા ઘટકોની અંદર તો જુદા જુદા ઘટકોની અંદર પરમાણુ પણ આવી શકે અણુ પણ આવી શકે અને આયન પણ હોઈ શકે। દાખલા તરીકે પરમાણુ પરમાણુની વાત કરીએ તો એક પરમાણુ એ બીજા પરમાણુ સાથે જે બંધથી જોડાયેલો છે જે આકર્ષણ બળથી જોડાયેલો છે રાસાયણિક બંધન। અણુની વાત કરીએ तो एक पानी नो अणु बीजा पानी ना अणु थी आकर्षण बल थी जोड़ायेलो छे ए पण रासायणिक बंध। आयन सौ जाणीए छीए धनायन ने ऋणायन साथे आकर्षण होय आ पण रासायणिक बंधन छे। तो सौ प्रथम आपणे रासायणिक बंधन नी चर्चा करशुं ने त्यार पछी एनी आणवीय रचना माटेनी वेलेंस बॉन्ड थियरी बीबीडी एमओडी मॉलिक्यूलर ऑर्बिटल थियरी आ उपरांत आणविक आकार माटे महत्वनो सिद्धांत अथवा थियरी कही सकिए वेलेंस शेल इलेक्ट्रॉन पेर रिपल्सन थियरी એટલે VSEPR सिद्धांत। आवा अलग अलग प्रकारनी थियरी आपणे आ चेप्टरमां भणवाना छे। तो सौ प्रथम अपने रासायणिक बंधन माटेनो पोशेल लुईस अभिगम रासायणिक बंधन माटे पोशेल लुईस अभिगम पोशेल अने लुईस नामना वैज्ञानिके स्वतंत्र रीते एटले बन्ने अलग अलग देशोनी अंदर स्वतंत्र रीते रासायणिक बंधन माटेनो सिद्धांत रजू कर्यो जेने रासायणिक बंधन अंगेनो पोशेल लुईस अभिगम तरीके ओळखवामां आवे छे। तेमणे तो के संयोजकताने तर्कबद्ध रीते समझी संयोजकता એટલે આપણે સૌ જાણીએ છીએ કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે। આ સંયોજકતા સિવાયના અંદરના ઇલેક્ટ્રોન અને પરમાણુનું કેન્દ્ર જેને કર્ણ તરીકે ઓળખવામાં આવે છે એ સંયોજકતા નો ઉપયોગ કરી અને ઉમદા વાયુની નિષ્ક્રિયતા ઉપર આધારિત સંયોજકતાના ઇલેક્ટ્રોન અને ઉમદા વાયુ જે રાસાયણિક નિષ્ક્રિય છે એ બંનેની સિદ્ધાંત થિયરીનો ઉપયોગ કરી અને અભિગમ રજૂ કર્યો જેને પોશેલ લુઈસ અભિગમ તરીકે ઓળખવામાં આવે છે। લ્યુઈસના મત પ્રમાણે ધનભારિત પરમાણુ કર્ણલક સૌપ્રથમ આપણે લ્યુઈસના અભિગમ સમજવા માટે પરમાણુ કર્ણલક સમજવું જરૂરી છે। परमाणु कर्नल एटले
बाह्यतम कोष, बाह्यतम कोष में रहेला इलेक्ट्रॉन सिवाय इलेक्ट्रॉन अने केंद्र वालो भाग એટલે એને પરમાણુ પરમાણુ તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે સોડિયમ પરમાણુ ક્રમાંક 11 ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p6 3s1 2 2 4 6 10 ની 11 ઇલેક્ટ્રોન. પરમાણુ કર્દકોને કે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ એટલે કેન્દ્રની અંદર 11 પ્રોટોન, આ ઉપરાંત પેલી કોષમાં 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન, બીજા કોષની અંદર 2s માં 2 ઇલેક્ટ્રોન અને 2p માં 2 ઇલેક્ટ્રોન, સોરી 6 ઇલેક્ટ્રોન, અને ત્રીજા કોષમાં 3s ના 1 પરમાણુ કર્દક એટલે બાહ્યતમ કોષ કે જે આપણે સંયોજકતા કોષ કહીએ છીએ, મુખ્ય પ્રતિનિધિ તત્વો એટલે કે s અને p વિભાગના તત્વોની અંદર બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન સંખ્યા સિવાય આનંદીરોમાં, આ ઉપરાંતનો કેન્દ્ર સહિતનો જે ભાગ એટલે આખો ભાગ કે જે ધનભારી ભાગ છે આને આપણે પરમાણુ કર્દક તરીકે ઓળખીએ છીએ. બાહ્યતમ કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવી અને નિષ્ક્રિય થવા માટે અષ્ટક પ્રાપ્ત કરે. આમ પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ત્યારે સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. પરમાણુ કર્દક સિવાયના જે ઇલેક્ટ્રોન હોય છે એટલે કે બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન, કાં તો એ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી વલણ 18મા સમૂહ જેવા તત્વોનું વલણ દર્શાવવા માટે જે અષ્ટક પ્રાપ્ત કરે છે બાહ્યતમ કોષમાં એને કારણે પરમાણુની સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે. આ દ્વિષે પ્રતિપાદિત કર્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય છે ત્યારે અષ્ટક પ્રાપ્ત કરે છે. ઉદાહરણ તરીકે સોડિયમ છે એની બાહ્યતમ કોષમાં 1 ઇલેક્ટ્રોન રહેલો છે, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો અંદરની કક્ષામાં 2 અને 6 એટલે 8 ઇલેક્ટ્રોન. કાયને અષ્ટક પ્રાપ્ત કરવા માટે 3p માં 6 ઇલેક્ટ્રોન અને 3s માં 1 ઇલેક્ટ્રોન, કુલ 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે. કારણ કે એક જ ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કોષમાં, કાયને 7 ઇલેક્ટ્રોન મેળવવા પડે, કા 1 ઇલેક્ટ્રોનને ગુમાવવો પડે. એટલે અષ્ટક પ્રાપ્ત કરવા માટે કાં તો એને 1 ઇલેક્ટ્રોન ગુમાવવો પડશે, કાયને 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. બીજું તત્વ જે ક્લોરિન છે એની વાત કરીએ તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 1s2 2s2 2p6 આ ન લખવું હોય તો આની જગ્યાએ તમે ડાયરેક્ટલી નિયોન એટલે 10 આવી ગયા ઇલેક્ટ્રોન, 3s2 3p5 12 ને 5 76 બાહ્યતમ કોષની અંદર, તો બાહ્યતમ કોષની અંદર 7 ઇલેક્ટ્રોન છે, અષ્ટક પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. આમ સોડિયમ જે છે એ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવી પોતાનું સ્થાયી અષ્ટક પ્રાપ્ત કરવા માટે સોડિયમ પ્લસમાં રૂપાંતરિત પામે છે, જ્યારે ક્લોરિન છે એ 1 ઇલેક્ટ્રોન મેળવી અને Cl માઇનસમાં રૂપાંતરિત પામે છે. અહીંયા એ તત્વ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે જ્યારે બીજું તત્વ ઇલેક્ટ્રોન મેળવે છે. જ્યારે Cl2 જેવી રચના માટે, તો કે Cl2 જેવી રચના માટે ક્લોરિન, 1 ક્લોરિન અને બીજા ક્લોરિન પોતાના અષ્ટક પ્રાપ્ત કરવા માટે
एक एक इलेक्ट्रॉन की भागीदारी करे छे अने आ रीते પોતાનું स्थायी अष्टक प्राप्त करे छे। ત્યારબાદ પોષણ બ્લુસ અભિગમ માટે લ્યુઇસ સંજ્ઞાઓ, લ્યુઇસ સંજ્ઞા એટલે શું? તો કે સંયોજકતાના ઇલેક્ટ્રોનને કે જે બાહ્યતમ કોષમાં હોય છે રાસાયણિક બંધન માટે એ જ ઇલેક્ટ્રોન ઉપયોગી હોય છે, અંદરના ઇલેક્ટ્રોન રાસાયણિક બંધન માટે વપરાતા નથી, માત્ર ને માત્ર બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોન કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ એ ઇલેક્ટ્રોનને તત્વની આસપાસ ડોટ વડે દર્શાવવામાં આવે। જીએન લ્યુઇસ નામના વૈજ્ઞાનિકે એ ડોટ વડે જે દર્શાવી એને લ્યુઇસ સંજ્ઞાઓ તરીકે ઓળખવામાં આવે છે। તો લ્યુઇસ સંજ્ઞા કેટલા તત્વોની લ્યુઇસ સંજ્ઞાની વાત કરીએ તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનના 1s1 અને એટલા માટે એની લ્યુઇસ સંજ્ઞા આ પ્રમાણે આપી શકાય। એક જ ઇલેક્ટ્રોન ને આ રીતે કવડે દર્શાવે છે। હિલિયમ ઇલેક્ટ્રોનના 1s2 એટલે હિલિયમ બે ઇલેક્ટ્રોન નજીક નજીક ન મૂકી શકીએ, કારણ કે આપણે જાણીએ છીએ પ્રમાણે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હોય એટલે આ રીતે બે ટપકા વડે દર્શાવી આ લ્યુઇસ સંજ્ઞા। લિથિયમ 1s2 2s1 આ 1s2 છે અંદરની કક્ષા એટલે બાહ્યતમ કોષમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન, એટલે લિથિયમની અંદર એક જ ડોટ વડે લ્યુઇસ સંજ્ઞા વડે દર્શાવે છે। એનાથી આગળ બેરિલિયમ 1s2 2s2 તો બેરિલિયમની લ્યુઇસ સંજ્ઞા બાહ્યતમ કોષમાં બે જ ઇલેક્ટ્રોન લાગતી બે ડોટ વડે દર્શાવે। લિથિયમ બેરિલિયમ પછી બોરોન 1s2 2s2 2p1 1s2 છે એનો મુખ્ય ક્વોન્ટમાં 1 છે, જ્યારે બાહ્યતમ કોષનો મુખ્ય ક્વોન્ટમાં 2 છે એટલે 2 અને 1 એટલે કુલ 3 ઇલેક્ટ્રોન છે અને એટલા માટે 3 ઇલેક્ટ્રોનને શક્ય એટલા દૂર લાવી બોરોન। આ જ પ્રમાણે હોમવર્કની અંદર તત્વનો પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધીના તત્વો એનું તત્વનું નામ એમની ઇલેક્ટ્રોન રચના અને એને આધારે લ્યુઇસ સંજ્ઞા જાતે દર્શાવી શકો છો જે તમારે હોમવર્કમાં લખવાનું છે। વિદ્યાર્થી મિત્રો, લ્યુઇસ સંજ્ઞાની સાર્થકતા અથવા ઉપયોગીતાની વાત કરીએ તો લ્યુઇસ સંજ્ઞા હકીકતમાં બાહ્યતમ કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેને આપણે આગળના ચેપ્ટરમાં સંયોજકતા તરીકે ઓળખતા હતા, એટલે લ્યુઇસ સંજ્ઞાની ઉપયોગીતા છે। લ્યુઇસ સંજ્ઞા એટલે તત્વોની આસપાસ ના બિંદુ કેનું દર્શાવે છે તો કે એ દર્શાવે છે લ્યુઇસ સંજ્ઞા। તો એનો ઉપયોગ શું થાય તો કે લ્યુઇસ સંજ્ઞા એ સંયોજકતા દર્શાવે છે, ની મદદથી સમૂહ અથવા તત્વોની સંયોજકતા નક્કી કરી શકાય આ એની ઉપયોગીતા। દાખલા તરીકે લિથિયમ છે તો લિથિયમની આજુબાજુ એક જ ડોટ હોય તેનો મતલબ કે લિથિયમ સોડિયમ પોટેશિયમ વગેરેની સંયોજકતા એક જ છે। મેગ્નેશિયમ હોય તો મેગ્નેશિયમની આજુબાજુમાં બે ડોટ આવશે, જેથી કરીને મેગ્નેશિયમ વાળો જે સમૂહ છે ઉભી લાઈન બેરિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ વગેરે એની સંયોજકતા બે છે। આ જે તત્વ અથવા સમૂહની સંયોજકતા નક્કી કરી શકાય કઈ રીતે તો કે કાં તો એ જે લ્યુઇસ સંજ્ઞા છે એને જ સંયોજકતા તરીકે ઓળખો। લ્યુઇસ સંજ્ઞા ઇઝ ઇક્વલ ટુ સંયોજકતા અથવા લ્યુઇસ સંજ્ઞા જે હોય છે એને 8 માંથી બાદ કરો તો પણ એમને શું મળે સંયોજકતા, એટલે લ્યુઇસ સંજ્ઞામાંથી
लुईस संगा ने आठ माथी बात करता तो पण संयोजकता मळे अथवा लुईस संगा इज इक्वल टू संयोजकता लखी शकाय अहींया लुईस संगा एक संयोजकता मळे अहींया बे संयोजकता पण बे परंतु क्लोरीन बाह्यतम कोष नी अंदर तो बाह्यतम कोष नी अंदर सात इलेक्ट्रॉन એટલે એની સંયોજકતા 7 અથવા 8 માંથી 7 બાદ કરીએ તો 1 એટલે એની સંયોજકતા જે ક્લોરીન છે એની ક્લોરીન ની સંયોજકતા કાં તો 7 અથવા તો 1 8 માંથી બાદ કરીએ એટલે લ્યુઈસ સંજ્ઞા ની મદદ થી તત્વ ની સંયોજકતા નક્કી કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કોશલ રાસાયણિક બંધન માટે જે કોશલ ની કોશલ નું જે અભિગમ જે છે એના માટે કેટલાક મહત્વના મુદ્દાઓ અગત્યના મુદ્દાઓ નિતારણ આ પ્રમાણે કરી શકીએ આવર્ત કોષ્ટક ની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ એનો પોઈન્ટ આ પ્રમાણે છે આવર્ત કોષ્ટક માં સૌથી વધુ વિદ્યુતીય ઋણ પરમાણુ समूह 17 એટલે કે હેલોજન અને વિદ્યુતીય ધન પરમાણુ એટલે સમૂહ 1 જેને આપણે આલ્કાઈલ તત્વો કહીએ છીએ એ બંને એકબીજાથી અલગ પડે છે આ ઉપરાંત હેલોજન પરમાણુ એ ઇલેક્ટ્રોન ગુમાવી સોરી હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે છે જ્યારે આલ્કાલી તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવી અને ધનાયન બને છે એટલે હેલોજન તત્વ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે છે જ્યારે સમૂહ 1 ના તત્વો એટલે કે આલ્કાલી તત્વો ઇલેક્ટ્રોન મેળવી સોરી ઇલેક્ટ્રોન ગુમાવી ધનાયન બનાવે છે આ દરમિયાન ઇલેક્ટ્રોન મેળવી અને ગુમાવી તો એ અષ્ટકના નિયમ પ્રમાણે એટલે કે બંને નિષ્ક્રિય થવાનું વલણ દર્શાવે છે ઋણાયન અને ધનાયન સ્થાયી ઇલેક્ટ્રોન રચના ઋણાયન અને ધનાયનની સ્થાયી ઇલેક્ટ્રોન રચના એ ઊંડા વાયુજીવી અને અંતમાં ધનાયન અને ઋણાયન બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે કમ્પ્લીટલી આ પોઈન્ટને સમજવા માટે હું ઉદાહરણ સમજી એટલે વધારે ખ્યાલ આવે દાખલા તરીકે સોડિયમ પરમાણુ છે એ સોડિયમ પરમાણુ એની ઇલેક્ટ્રોન રચના 11 1s2 2s2 2p6 3s1 એક ઇલેક્ટ્રોન ગુમાવી અને સોડિયમ પ્લસ કોના જેવી રચના ઇલેક્ટ્રોન રચના તો કે નિયોન જેવી 1s2, 2s2, 2p6, 3s નો એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આલ્કાલી તત્વ એ ધનાયન બને છે જ્યારે ક્લોરીન ની વાત કરીએ પરમાણુ ક્રમાંક 17 1s2, 2s2, 2p6, 3s2, 3p5 એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl માઇનસ કોના જેવી રચના તો કે આર્ગોન જેવી રચના 1s2, 2s2, 2p6 PS2 36 બાહ્યતમ કોષની અંદર ઉમદા વાયુજીવી રચના પ્રાપ્ત કરવા માટે ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના છે NH2 NP6 એટલે ઉમદા વાયુજીવી રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને કાં એ એક ઇલેક્ટ્રોન મેળવશે અંતિમ પોઈન્ટ એવું કહે છે કે ધનાયન અને ઋણાયન બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય છે
એટલે સોડિયમ પ્લસ અને Cl માઇનસ એ બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈને NaCl નું નિર્માણ કરે છે. સેલ્વિસ અભિગમના સિદ્ધાંતની મદદથી રાસાયણિક બંધન માટેનું બીજું ઉદાહરણ જોઈએ તો CaF2 કેલ્શિયમ પરમાણુ ક્રમાંક વિદ્યાર્થી મિત્રો 20 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આર્ગોન 4H2 પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે એમને 6 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Ca પ્લસ 2 માં રૂપાંતરિત પામે છે અને આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે છે. આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે એટલે કે ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો નિયોન બાહ્યતમ કોષની અંદર 7 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પ્રાપ્ત કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવી એટલે F- એટલે એની રચના એ નિયોન જેવી થશે કે જેની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p6 સ્થાયી ઇલેક્ટ્રોન રચના ns2 np6 જેવી રચના પ્રાપ્ત કરે એટલે Ca+2 અને F- એ બંને સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈને બે F- સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાઈને CF2 સૂત્રનો નિર્માણ કરે છે. આ રીતથી સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને એટલે કે ધનાયન અને ઋણાયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ પરિણામ સ્વરૂપે જે બંધ રચાય છે તેને વિદ્યુત સંયોજક બંધ NaCl માં વિદ્યુત સંયોજક બંધ CF2 ની અંદર વિદ્યુત સંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે અને જે એની ઉપર વીજભાર ઉત્પન્ન થાય છે એને વીજ સંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે કેલ્શિયમની વીજ સંયોજકતા +2 છે, ક્લોરીનની વીજ સંયોજકતા -1 છે. આ રીતે વીજ સંયોજકતા એ કેલ્શિયમ માટે +2 અને ક્લોરીન માટે -1 વડે દર્શાવી શકીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અષ્ટકનો નિયમ ખૂબ જ ઉપયોગી એવો અષ્ટકનો નિયમ છે. કોશર અને લુઈસે 1916 ની અંદર જે રાસાયણિક બંધનનો ઇલેક્ટ્રોનીય વાદ રજૂ કર્યો એને આધારે અષ્ટકનો નિયમ દર્શાવ્યો છે. પરમાણુમાં રહેલી સંયોજકતાના ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામીને એટલે કે કાં તો મેળવીને અથવા તો ગુમાવીને અથવા બંનેની ભાગીદારી કરીને સંયોજકતામાં અષ્ટક પ્રાપ્ત કરે તો એને અષ્ટકનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન સ્થાનાંતર પામીને એટલે કૌંસમાં આપણે લખી શકીએ કે ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને અથવા તો મેળવી સ્થાનાંતર પામીને અથવા ભાગીદારી કરીને અષ્ટક બનાવે છે, જેને આપણે અષ્ટકના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ અષ્ટકનો નિયમ આપણે લખી લઈએ. ત્યારબાદ કોશલ્યુસ અભિગમ દ્વારા સમજવામાં આવતો વિદ્યુત સંયોજક બંધ. વિદ્યુત સંયોજક બંધ એટલે શું અને તેનું ઉદાહરણ આપો તો વિદ્યુત સંયોજક બંધ એટલે આપણે આમ દર્શાવી શકીએ કે ધનાયન અને ઋણાયન વચ્ચેના સ્થિર વિદ્યુતીય
आकर्षण बढ़ने विद्युत संयोजक बंद करे छे। उदाहरण तरीके ऑस्ट्रेलिया सुधीन प्रमाण समझिए तो सोडियम छे, सोडियम एक इलेक्ट्रॉन गुमावी પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે સોડિયમ પ્લસમાં રૂપાંતર પામે છે। ક્લોરીન છે એ એક ઇલેક્ટ્રોન મેળવી પોતાનું અષ્ટક પ્રાપ્ત કરવા માટે Cl- માં રૂપાંતર પામે છે। આ સોડિયમ પ્લસ એટલે કે ધનભારે અને ક્લોરીન માઇનસ એટલે કે Cl- એ બંને વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ આપણે જાણીએ છીએ પ્રમાણે કે ધનાયન અને ઋણાયન વચ્ચે આકર્ષણ હોય છે। तो आ आकर्षण ने कारण जे संयोजन निर्माण पामे छे ए विद्युतीय संयोजकता विद्युतीय संयोजक बंध अथवा आयनीय बंध द्वारा निर्माण पामे छे। त्यार बाद विद्यार्थी मित्रों सहसंयोजक बंध એટલે શું સમજાવો તો લુઈસ અને કોસેલ નામના વૈજ્ઞાનિકે જે રાસાયણિક બંધન માટેનો જે અભિગમ આપ્યો એ હકીકતમાં સમઘનીય અભિગમ જેમ કોઈ સમઘન હોય અને આઠ ખૂણા હોય અને આઠ આઠ ખૂણા પૂર્ણ રીતે ભરાયેલા હોય તેવો પદાર્થ સ્થાયિત્વ પ્રાપ્ત કરે એ રચનાને લેંગમુર નામના વૈજ્ઞાનિકે લુઈસની ધારણામાં સુધારો કરી અને અષ્ટક માટે સ્થાયી સમઘનની રચના દૂર કરી અને એક નવો સિદ્ધાંત રજૂ કર્યો। સહસંયોજક બંધ ને વ્યાખ્યા સહસંયોજક બંધ એટલે આ પ્રમાણે એની વ્યાખ્યા આપી શકીએ કે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા અષ્ટક પ્રાપ્ત કરે અને જે બંધ બને તેને સહસંયોજક બંધ કહે છે। લેંગમુર નામના વૈજ્ઞાનિકે અષ્ટક અષ્ટકના નિયમ પ્રમાણે બાહ્યતમ કોષની અંદર આઠ ઇલેક્ટ્રોન હોય એ પ્રમાણે એનું ઉદાહરણ સમજીએ તો લુઈસ અને લેંગમુર બંને સંયુક્ત રીતે આ અભિગમ સમજાવે। ઉદાહરણ તરીકે Cl2 ક્લોરીન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક 17 ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો નિયોન 3s2 3p5 એટલે એક ક્લોરીન પરમાણુ હોય એની લુઈસ સંજ્ઞા બાહ્યતમ કોષની અંદર 7 ઇલેક્ટ્રોન 2 3s અને 5 4 અને 7 એવા જ બીજા ક્લોરીન પરમાણુના 7 ઇલેક્ટ્રોન જે હું ચોપડી વડે દર્શાવું જ્યારે બંને ક્લોરીન પરમાણુ એકબીજાની નજીક આવે અને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે આ પ્રમાણે આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન અને આ ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન તો હવે તમે જોઈ શકો કે આ ક્લોરીન પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે એટલે ભાગીદારીના ઇલેક્ટ્રોન પાર્ટનરશિપના ઇલેક્ટ્રોન એ બંનેના આ બંને ઇલેક્ટ્રોન એટલે આ ઇલેક્ટ્રોન તો ક્લોરીન હતો પણ આ ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ એટલે કે ભાગીદારીનો ઇલેક્ટ્રોન છે એટલે આ ક્લોરીનનો પણ ગણાય આ ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો પણ ગણાય અને એટલા માટે તમે જોઈ શકો કે બાહ્યતમ કોષની અંદર અષ્ટક પ્રાપ્ત કરે છે આ ભાગીદાર દ્વારા જે બંધનું નિર્માણ કરે છે એને આપણે સહસંયોજક બંધ તરીકે ઓળખી શકીએ। તો સહસંયોજક બંધ માટેની કેટલીક આવશ્યક શરતો એમાંની પહેલી વેલી શરત કે દરેક પરમાણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થવી જરૂરી છે કારણ કે બંને પર
परमाणु जारे इलेक्ट्रॉन की भागीदारी करे तो ज सहसंयोजक बंध नु निर्माण। बीजी शरत, दरेक परमाणु संयोजकता परमाणु युग्म ओछामां ओछो भागीदारी में एक इलेक्ट्रॉन आपतो होवो जोईए। अने त्रीजी शरत ए बाह्यबंध कोष नी अंदर अष्टक प्राप्त थतो होवो जोईए। त्रण महत्वनी शरत, पहली शरत इलेक्ट्रॉन भागीदारी करता होवा जोईए, बीजी शरत ओछामां ओछो एक इलेक्ट्रॉन भागीदारी माटे वपरावो जोईए अथवा आपतो होवो जोईए। અને ત્રીજી મહત્વની શરત ભણી શકીએ કે જ્યારે બંને ઇલેક્ટ્રોન ભાગીદારીથી બંધ બનાવે છે ત્યારે બંને તત્વનું અષ્ટક પૂર્ણ થતું હોવું જોઈએ। ફરીથી ત્રણે ત્રણ આવશ્યક શરતોની વાત કરીએ તો પ્રથમ શરત, દરેક બંધ પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનના ભાગીદારીથી પરિણમતું હોવું જોઈએ, એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી હોય ત્યાં એ પ્રમાણે બંધનું નિર્માણ થાય। બીજી શરત, ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે દરેક તત્વ ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન ભાગીદારી માટે આપતું હોય। અને ત્રીજું કે જ્યારે બંને તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે સંયોજનનું નિર્માણ કરે છે એમાં ભાગીદારીમાં રહેતા તમામ તત્વોના અષ્ટક પૂર્ણ થતા હોવા જોઈએ। એના માટેનું ઉદાહરણ દાખલા તરીકે પાણીની વાત કરીએ તો H2O, હવે લ્યુઇસનના કામ લાગશે। લ્યુઇસનના આ પ્રમાણે દાખલા તરીકે H2O ની અંદર મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન, એની ઇલેક્ટ્રોન બંધનની વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 1H2, 2H2, 2P4, બાહ્યબંધ કોષની અંદર 4 ઇલેક્ટ્રોન, એટલે 4 ઇલેક્ટ્રોન આ પ્રમાણે દર્શાવીએ તો આ 1, આ 2, આ 3 અને આ 4 હાઇડ્રોજન પરમાણુ છે। હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન અને અહીંયા પણ હાઇડ્રોજન પરમાણુ પોતાનો એક ઇલેક્ટ્રોન, બાહ્યબંધ કોષની અંદર 6 ઇલેક્ટ્રોન, આ પ્રમાણે આપણે 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં દર્શાવવાના છે। અહીંયા આપણે પોતાનું અષ્ટક પ્રાપ્ત, હાઇડ્રોજન છે એ હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરે છે, એટલે હાઇડ્રોજન માટે એ બે જ ઇલેક્ટ્રોન પોતાનું અષ્ટક એટલે કે સ્થાયિત્વ પ્રાપ્ત કર્યા બરાબર થશે, એ અપવાદ છે। કારણ કે હિલિયમ છે એ નિષ્ક્રિય વાયુ છે, એટલે કોઈ પણ તત્વ નિષ્ક્રિય વાયુ જેવું વલણ દર્શાવતું હોવું જોઈએ અપવાદ તરીકે હિલિયમ, કારણ કે એની અંદર 1H2 જ ઇલેક્ટ્રોન છે, જ્યારે બાકીના તત્વોની અંદર NH2 NP6, એટલે હાઇડ્રોજન એ સ્થાયી અષ્ટક દર્શાવે છે। અહીંયા પણ હાઇડ્રોજન પરમાણુ પણ સ્થાયી અષ્ટક દર્શાવે છે, જ્યારે ઓક્સિજન ની એ પણ સ્થાયી અષ્ટક દર્શાવે। અહીંયા ઓક્સિજન માટે એની ઇલેક્ટ્રોન ના લખે તો વધારે ખ્યાલ આવે હિલિયમ 2H2 2P4, એટલે બાહ્યબંધ કોષમાં 4 ઇલેક્ટ્રોન, એટલે લ્યુઇસ બિંદુ પ્રમાણે 4 ને 2 6, લ્યુઇસ બિંદુ પ્રમાણે 1 2 3 4 5 અને 6 એ ઓક્સિજન પરમાણુ ની ઇલેક્ટ્રોન છે। હાઇડ્રોજન એ 1S1 પોતાના એક ઇલેક્ટ્રોન એ ભાગીદારીમાં આવ્યા અને આ રીતે પાણીનું નિર્માણ થયું। બીજું ઉદાહરણ CO2, કાર્બન ડાયોક્સાઇડ નું ઉદાહરણ લઈને સમજીએ તો કાર્બન પરમાણુ ક્રમાંક 6 1H2 2H2 2P2, બાહ્યબંધ કોષની અંદર 4 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 છે આપણે જાણીએ જ છીએ, મધ્યસ્થ પરમાણુ કાર્બન 1, 2, 3, 4 આ કાર્બનના ઇલેક્ટ્રોન, જ્યારે ઓક્સિજન તત્વ એ પોતાના 1, 2, 3, 4, 5, 6 આ બધું ઓક્સિજન તત્વ 1, 2, 3, 4, 5 અને 6 તમે જોઈ શકો કે અહીંયા ઓક્સિજન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે, આ બાજુ પણ ઓક્સિજન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે, સાથે સાથે કાર્બન પરમાણુ પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે। આ રીતથી સહસંયોજક બંધ દ્વારા અષ્ટકના નિયમની મદદથી સહસંયોજક બંધ સમજાવી શકાય। ત્યારબાદ સહસંયોજક બંધના પ્રકારની વાત કરીએ તો એના આ રીતે પ્રકાર પાડી શકીએ, એકલ બંધ, દ્વિબંધ,
त्रिबंध एकलबंध એટલે શું કે જ્યારે બે તત્વો એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતો હોય અને જે બંધનું નિર્માણ કરે એ એકલબંધ દર્શાવે છે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જે બંધ બનાવે એટલે દ્વિબંધ કહેવાય અને કોઈ એક જ બંને તત્વો હોય ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને જે બંધનું નિર્માણ પામે એને આપણે ત્રિબંધ તરીકે ઓળખી શકીએ ઉદાહરણ તરીકે એકલબંધ માટે ક્લોરીનનું ઉદાહરણ અહીંયા ઓક્સિજનનું ઉદાહરણ અને નાઇટ્રોજનનું ઉદાહરણ દ્વારા સ્પષ્ટ પ્રમાણે સમજી શકીએ તો ક્લોરીનનું ઉદાહરણ લ્યુઇસ બિંદુ રચના પ્રમાણે 7 લ્યુઇસ બિંદુ ક્લોરીનની આસપાસ દર્શાવી શકીએ આ 6 અને આ 7 બીજા ક્લોરીનના ચોકડીવાળા ઇલેક્ટ્રોન આ 7 ઇલેક્ટ્રોન દર્શાવી શકાય અહીંયા સમજી શકાય છે કે બંને એક એક ઇલેક્ટ્રોન દાન કર્યા છે એટલે બંને વચ્ચે એક જ બંધનું નિર્માણ પામે છે એટલે આવા પ્રકારનો સહસંયોજક બંધ એકલ બંધ દર્શાવે ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન પરમાણુ એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો બાહ્યતમ કોષની અંદર 6 ઇલેક્ટ્રોન હોવાને કારણે આ ઓક્સિજન પરમાણુના 6 ઇલેક્ટ્રોન ડોટ વડે દર્શાવું છું અને બીજા ઓક્સિજન પરમાણુના 6 ઇલેક્ટ્રોન હું ચોકડી વડે દર્શાવું છું અષ્ટક પ્રાપ્ત થાય છે કે નહીં પહેલા એ સમજીએ તો ઓક્સિજન પરમાણુના 6 અને આ 2 એટલે 8 આના પણ 6 અને આ 2 એટલે 8 ઇલેક્ટ્રોન બંને તત્વોના અષ્ટક પ્રાપ્ત થાય છે પરંતુ અહીંયા ભાગીદારીની અંદર બંને તત્વો બબ્બે ઇલેક્ટ્રોનનું દાન કરતા હોવાને કારણે દ્વિબંધની રચના થાય છે નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજન એટલે એનો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના વાત કરીએ તો હિલિયમ 2s2 2p 2 4 ત્રણ કેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કોષની અંદર તો 5 ઇલેક્ટ્રોન એ 5 ઇલેક્ટ્રોન પૈકીના 3 ઇલેક્ટ્રોન અને બીજો નાઇટ્રોજન પરમાણુ છે એ પોતાના ચોકડીવાળા 3 ઇલેક્ટ્રોન ડોટની જગ્યા આપણે સમજવા માટે અલગથી ચોકડી વડે દર્શાવીએ છીએ આ નાઇટ્રોજન પરમાણુ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે 1 2 3 4 5 6 7 8 અહીંયા પણ એ પ્રમાણે એ પોતાનું અષ્ટક પ્રાપ્ત થાય છે અહીંયા બંને પરમાણુએ ત્રણ ત્રણ ઇલેક્ટ્રોન બંધ માટે ભાગીદારીમાં આપેલા હોવાને કારણે આ ત્રિબંધનું ઉદાહરણ થશે આ ઉપરાંત કાર્બનિક સંયોજનોની વાત કરીએ તો એકલ બંધ માટેનું ઉદાહરણ થશે CH4 અથવા ઇથિને લઈએ C2H6 ઇથેનમ અહીંયા તો કે C2H4 ઇથિન અને C2H2 ઇથાઇન બંધ સ્વરૂપે સમજીએ તો આ પ્રમાણે CH3 એકલ બંધ CH3 જ્યારે અહીંયા CH2 ડબલ બોન્ડ CH2 CH ટ્રિપલ બોન્ડ CH અહીંયા કાર્બન પરમાણુ છે કાર્બન પરમાણુ એક એક ઇલેક્ટ્રોન જ આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન આ પ્રમાણે 1 2 3 અને 4 આના 4 ઇલેક્ટ્રોન હું ચોકડી વડે આ પ્રમાણે દર્શાવું છું હાઇડ્રોજન પરમાણુ તો હાઇડ્રોજન પરમાણુના ડોટ વડે ઇલેક્ટ્રોન આ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુના ડોટ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ડોટ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુ ડોટ ઇલેક્ટ્રોન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે અહીંયા એક એક ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયેલા હોવાને કારણે એકલ બંધ અહીંયા આ કાર્બન પરમાણુના આ 2 ઇલેક્ટ્રોન ત્યારે બાકીના 2 ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન સાથે આ કાર્બન પરમાણુના 2 ઇલેક્ટ્રોન અને બાકીના જે 2 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન સાથે અહીં તમે જોઈ શકો કે જે રીતે કાર્બન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે બીજું કાર્બન પરમાણુ પણ પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે એ જ રીતે બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારીને કારણે અહીંયા પણ કાર્બન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે અને આ બાજુ પણ કાર્બન પોતાનું અષ્ટક પ્રાપ્ત કરે છે પણ બબ્બે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે દ્વિબંધની રચના કરે છે આ જ પ્રમાણે કાર્બન પરમાણુ પોતાના લ્યુઇસ બિંદુના 3-3 ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન જે છે એ હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધ બનાવે અને 3 ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થયા આ કાર્બન પરમાણુના 6 આ અને 2 આ એટલે અષ્ટક પ્રાપ્ત કરે છે
અહીંયા પણ આ રીતે અષ્ટક પ્રાપ્ત થાય છે અહીંયા તો અહીંયા બંને વચ્ચે એકલ બંધ આ રીતે સહસંયોજક બંધના પ્રકાર એકલ બંધ દ્વિબંધ અને ત્રિબંધ એ ઉદાહરણ સાથે સમજી શકીએ।